નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું છું અનિતસિંહ વાઢેર અને તમે જોયા છો ડિજિટલ અનિરુદ્ધ. મિત્રો, 2020 ની એક એવી યોજના જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના 2020. મિત્રો, આ યોજના જો તમારા ઘરમાં દીકરી હોય તો આ યોજનાનો તમારે લાભ જરૂર લેવો જોઈએ. મિત્રો, આ વિડીયોને એક મિનિટ સુધી જોશો એટલે મારી 100% ગેરંટી છે કે આ યોજનાનો તમે લાભ ખરેખર લેશો, એ 100% વાત સાચી છે. તો આ વિડીયો મિત્રો પહેલી એક મિનિટ ખાલી જોતા રહેજો અને ત્યારબાદ જો તમને આ યોજના તમને ગમે તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. મિત્રો, ઉદાહરણ તરીકે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે દર મહિને 1000 રૂપિયા ભરવાના છે. હવે તમે 1000 રૂપિયા ભરો છો એટલે કે વર્ષના થયા તમારે 12000 રૂપિયા. દર વર્ષે તમારે 1000 રૂપિયા આવી રીતે મહિને મહિને ભરો છો એટલે વર્ષના થયા તમારે 12000 રૂપિયા. અને આવી જ રીતે તમારે 14 વર્ષ સુધી 12000 રૂપિયા ભરવાના છે એટલે કે મહિનાના તમારે 1000 રૂપિયા એટલે વર્ષના થયા 12000 રૂપિયા. અને 12000 લેખે તમારે 14 વર્ષ સુધી આવા ભરવાના છે એટલે કે 12000 ગુણ્યા જો તમે 14 કરશો તો એ રકમ થાય છે 1,68,000 રૂપિયા. તો 1,68,000 રૂપિયા તમે જ્યારે ભરો છો ત્યારે 14 વર્ષના તમે ભરો છો ત્યારે 1,68,000 રૂપિયા થાય છે. ત્યારબાદ જે તમને આ રકમ મળશે, તમારી દીકરી જયારે 21 વર્ષની થાય ત્યારે આ રકમમાં સરકાર વ્યાજ સહિત તમને 5.5 લાખ થી 6 લાખ રૂપિયા, તમને 1,68,000 જયારે તમે ભરો છો ત્યારે તમને 5.5 લાખ થી 6.5 લાખ રૂપિયા મળશે. તો આવી રીતે એ વ્યાજ કામ કરે છે અને આમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી એટલે આનું વ્યાજ ખૂબ જ વધારે હોય છે. તો આ સંપૂર્ણ માહિતી જો તમારે જોવી હોય, કેટલા રૂપિયા ભરશો તો તમારે કેટલા રૂપિયા આવશે, એ સંપૂર્ણ માહિતી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. એટલે મિત્રો, તમને સમજાવી દઈશ કે આ યોજનાનો તમારે લાભ કેવી રીતે લેવાનો છે, કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે અને આનો કેવી રીતે તમારે ક્રાઇટેરિયા નક્કી કરશો તો વધારે તમારે રૂપિયાનો વધારે ફાયદો મેળવી શકો છો. તો હજી સુધી તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી જ રીતે અમે ઇન્ફોર્મેશનને લગતા, મોબાઈલ ટેકનોલોજી અને યુટ્યુબને લગતા અને ઓનલાઈન અર્નિંગને લગતા વિડીયો બનાવતા હોય છે. તો ખાસ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આ વિડીયોને તમે હજી સુધી જોઈ રહ્યા છો એટલે કે આ યોજનામાં તમને રસ છે, તો આ યોજનાની તમામ માહિતી સમજવા માટે આ વિડીયોને હવે અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, તમને સમજાવી દઉં કે જેમ જેમ તમે વધુ પૈસા ભરશો એમ એમ તમને વધુ પૈસા મળતા રહેશે, ડબલ ટબલ એવી રીતે મળતા રહેશે. તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો જોતા રહેજો. હવે તમને સમજાવી દઉં છું. મિત્રો, આપણે જે સમજ્યું તે 12000 રૂપિયાનું હતું, એટલે કે વર્ષના તમે 12000 રૂપિયા ભરો છો, મહિનાના તમે 1000 રૂપિયા ભરો છો, એવી રીતે તમે વર્ષના 12000 રૂપિયા ભરો છો. આ જે પહેલી રકમ આપેલી છે અહીંયા પર, તે 12000 રૂપિયા વર્ષના છે અને 12000 રૂપિયા લેખે તમે જ્યારે આ રકમ ભરો છો તે 1,68,000 રૂપિયા, 14 વર્ષે 1,68,000 રૂપિયા થાય છે. તો તેને 14 વર્ષે ઇન્ટરેસ્ટ સાથે જો વ્યાજ સહિત 3,29,449 રૂપિયા થાય છે, એ આટલી રકમ તમને 14 વર્ષ સુધી તમે આ પૈસા ભરો છો ત્યારે એ આટલા રકમ ભેગી થાય છે વ્યાજ સહિત. અને જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય છે ત્યાં સુધીમાં આ રકમ 5,86,944 થઈ જાય છે. એટલે કે તમે સમજી શકો છો, 1,68,000 જ તમારે ભરવાના છે, એ વ્યાજ સહિત તમને જ્યારે 21 વર્ષે મળશે ત્યારે તે 5,86,944 છે. હવે મિત્રો, આપણે આ 12000 રૂપિયા લેખે આપણે ગણ્યું છે એટલે કે વર્ષના આપણે 12000 રૂપિયા ભરીએ છીએ, એવી રીતે તમારે વર્ષના જો 20000 રૂપિયા ભરવા હોય તો તમને 14 વર્ષ સુધી ભરો છો એટલે એ રકમ થાય છે 2,80,000 રૂપિયા અને એનું વ્યાજ સહિત 14 વર્ષે 5,49,081 રૂપિયા થાય છે. અને 21 વર્ષની જ્યારે દીકરી થાય છે ત્યારે 9,78,240 રૂપિયા થાય છે. અને આ જે રકમ છે મિત્રો, જે 12000 અને 20000 એટલે કે તમારે 12000 રૂપિયા વર્ષે ભરવા હોય, એટલે કે આમાં આપણે રાખ્યો છે 1000નો હપ્તો, તો એ તમે મહિને ના ભરો અને એક સાથે 12000 રૂપિયા વર્ષમાં એકવારમાં ભરી દો તો પણ તે રકમ ચાલશે. અને જો તમે એકી સાથે નથી ભરવા માંગતા અને 1000 રૂપિયાનો હપ્તો રાખવા માંગો છો તો પણ તે ચાલશે. એવું સરકારે કોઈ પણ નિર્ધારિત નથી કર્યું કે વર્ષમાં તમારે આટલાનો હપ્તો જ ભરવાનો છે, હપ્તા તમે કોઈ પણ ભરી શકો છો. અહીંયા પર મિત્રો રકમ આપવામાં આવી છે 250 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા તમે વર્ષમાં ભરી શકો છો. એટલે અહીંયા પર આ બધી માહિતી મેં આપેલી છે. જો તમારે વર્ષના 40000 રૂપિયા ભરવા હોય અને એ રકમ 14 વર્ષ સુધી તમે ભરો છો એટલે 5,60,000 રૂપિયા થાય છે. અને 14 વર્ષ પછી ઇન્ટરેસ્ટ સાથે એટલે કે વ્યાજ સહિત તમને 10,98,162 રૂપિયા થાય છે. અને 21 વર્ષની જ્યારે તમારી દીકરી થાય છે ત્યારે તમને એ રકમ મળશે 19,56,479
મિત્રો આ રકમ તમે જોઈ શકો છો, માત્ર તમારે 5,60,000 રૂપિયા ભરવાના છે અને ત્યારે તમારી દીકરી 21 વર્ષની થાય છે ત્યારે તમને મળશે 19,56,479. તો આવી રીતે તમે જેમ જેમ રકમમાં વધારો કરવા માંગશો. મિત્રો આ 40,000 આમાં હપ્તો છે, એટલે કે વર્ષના તમે 40,000 ભરો છો, તો આ 40,000 તમે કોઈ પણ રીતે વર્ષમાં ભરી શકો છો. કટકે કટકે જે પણ મહિનામાં તમારે 10,000, એક મહિનામાં તમારે 10,000 ભરવા છે, એક મહિનામાં 20,000 ભરવા છે, 5,000 ભરવા છે, એટલે કે જેટલાનો પણ તમે હપ્તો રાખવા માંગો રાખી શકો છો. હપ્તો ન રાખો તો પણ વાંધો નહીં, વર્ષમાં તમારે 250 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી ભરી શકો છો. જે પણ તમે રકમ ભરેલી હશે તેનાથી વધુ જ તમને રકમ મળશે. આમાં મિત્રો જે વ્યાજ હોય છે તે 8%, 9%, 10% એવી રીતે વધતું હોય છે. દર 3 મહિને મિત્રો આમાં વ્યાજમાં વધારો અને ઘટાડો થતો હોય છે. આનું જે વ્યાજ હોય છે તે ખૂબ જ વધુ જ હોય છે અને આમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી, કોઈ પણ ટેક્સના પૈસા કપાતા પણ નથી. તો આ યોજનાનો ખરેખર લાભ લેવો જોઈએ. અને અહીંયા પર લાસ્ટમાં જ્યારે તમે 1.5 લાખ રૂપિયા ભરો છો વર્ષના, તો એ તમે કાઉન્ટ કરી શકો છો કે મહિનાના તમારે કેટલાને ભરવાના છે કે કોઈ પણ રીતે તમે ભરી શકો છો. તો એમાં તમારે 21 લાખ રૂપિયા 14 વર્ષના ભરવાના છે, એમાં તમને 41,118 રૂપિયા વ્યાજ સહિત તમને મળશે અને ટોટલ તમે 21 વર્ષની જ્યારે દીકરી થશે ત્યારે તે 73,36,796 રૂપિયા મળશે. તો આવી રીતે તમે 250 રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા ભરી શકો છો. તો આવી રીતે તમે લાભ લઈ શકો છો. હવે મિત્રો આનો લાભ લેવા માટે તમારે શું જરૂર પડશે, કોણ આનો લાભ લઈ શકે છે? તો તેના માટે જો તમારી દીકરી 10 વર્ષ કે તેથી નાની વર્ષની હોય, એટલે કે 10 વર્ષની ઉંમર હોય અથવા તો તેનાથી નાની ઉંમર હોય, તો આનો લાભ લઈ શકે છે. તમારા પરિવારમાં 2 દીકરી હોય તો 2 દીકરી સુધી આનો લાભ લઈ શકે છે, જો 3જી દીકરી થાય તો આનો લાભ લઈ શકે નહીં. તો આ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આનો લાભ તમારે કેવી રીતે લેવાનો છે, કઈ જગ્યાએ એનું ફોર્મ ભરવાનું છે, તો તેના માટે પોસ્ટ ઓફિસમાં અથવા તો કોઈ પણ સરકારી બેંક હોય ત્યાં જઈને તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે પૂછવાનું છે અને ત્યાં તમને ફોર્મ પ્રોવાઈડ કરવામાં આવશે. અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેના માટે દીકરીનો જન્મનો દાખલો, દીકરીનું આધાર કાર્ડ, માતા પિતાના આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા અને ફોટો આઈડી, એ બધું તમારે જમા કરાવવાનું રહેશે. તો આ યોજનાનો તમે લાભ લઈ શકો છો. અને મિત્રો જેમ બને તેમ જો તમે સેટલ ફેમિલીમાં હોય, જે પણ રકમ તમે ભરી શકતા હોય એ રકમ તમે ભરશો તો વધુ ને વધુ તમને લાભ થશે અને દીકરીના અભ્યાસ માટે આને પૈસા તમે ઉપાડી શકો છો. અને મિત્રો આ જે રકમ છે તે 21 વર્ષ પછી તમે પૂરેપૂરી ઉપાડી શકો છો. અને જો તમારે વચમાં ઉપાડવા હોય, એટલે કે દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે તેને ભણવું હોય, તો તે રકમ આ જે પણ રકમ હોય તેના 50% ઉપાડી શકો છો. અને કોઈ પણ કારણોસર દીકરીનું મૃત્યુ થાય 21 વર્ષ પહેલાં, તો આ બધી રકમ તમે જે પણ ભરેલી હોય તે વ્યાજ સહિત તમે ઉપાડી શકો છો. અને 21 વર્ષની થાય દીકરી ત્યારે તમે બધી રકમ ઉપાડી શકો છો. જો તમે 18 વર્ષે લાભ ન લીધો હોય તો ત્યારબાદની જે પણ રકમ હશે 50%ની તે તમને મળી જશે. અને 18 વર્ષની થઈ ગઈ હોય અને ત્યારે કોઈ પણ લાભ ન લીધો હોય તો તમને 21 વર્ષે જે પણ વ્યાજ સહિતની રકમ હશે એ તમને મળી જશે. તો આ યોજનાનો લાભ ખરેખર લેજો અને ખૂબ જ સારી યોજના છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી જ રીતે અમે ઇન્ફોર્મેશનને લગતા વિડીયો લઈને આવતા હોઈએ છીએ. તો ખાસ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.